नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारो स्वागत छे। विद्यार्थी मित्रों, तमने जे घरे शीखी प्रवृत्ति आपवामां आवेल छे एमां आपणे धोरण 3 नी अंदर नी जे प्रवृत्तिओ छे एनी चर्चा आपणे करीशुं। तो एमां तमने प्रवृत्ति नंबर 4 आपेल छे, एमां छे के परिवार अने काम। तो तमारे सामग्री शुं लेवानी छे, मात्र एक पेन्सिलनी मददथी बधुं लखवानुं छे के दोस्त आजे एक मस्त काम करूं छे। तमारा परिवारना सभ्योना नाम अने काम लखवाना छे। अहीं कामोनी यादी छे, तेमांथी जे काम तमारा परिवारना जे सभ्य करता होय एनुं नाम नीचे लखो। कोई एवा काम होय जे अहीं न लख्या होय पण तमारा घरमां थता होय तो ते पण अहीं नीचेनी जग्यामां लखो। હવે પેલું છે કે પરિવારના સભ્યો કરતા હોય તેવા કામની યાદી છે, તો કે ફળિયો વાળવાનું કામ કોણ કરે, તો કે મમ્મી અથવા તો બેન। બીજું તો કે રૂમ સફાઈ કરવી, તો કે એ બહેન કામ કરે। પછી ત્રીજું છે પોતા મારવા, તો કે મમ્મી કામ કરે। એ સંડાસ બાથરૂમ સાફ કરવું, તો કે એ કાકી કરે। પછી બગીચાને પાણી આપવું, એ દાદીમાં। પછી બપોરે અને સાંજની રસોઈ કરવી, તો કે એ કાકી કરે। પછી ચા નાસ્તો બનાવવો, તો એ પણ કાકી કરે। પછી કપડાં ધોવા સૂકવવા ઘડી કરવા, તો કે એ બહેન કરે। તમારા ઘરમાં જે સભ્ય કામ કરતા હોય તમારે એની સામે એ લખવાનું। પછી પથારે પાથરવી ઉપાડવી, તો કે એ બહેન કરે। પછી શાકભાજી ખરીદવું, તો કે એ મમ્મીનું કામ। પછી કરિયાણું લાવવું, તો એ દાદાનું કામ। પછી બેંકે જવું, એ પપ્પા જાય। પછી અનાજ સફાઈ કરવી, તો કે એ દાદી સફાઈ કરે। પછી વાસણ ઘસવા લૂંછવા ગોઠવવા, તો કે મમ્મીનું કામ। પછી સાયકલ બાઇક કાર જેવા વાહનની સફાઈ, તો કે એ ભાઈ કરે, એ મજા આવે એ કામ કરવાની ને। પછી નોકરી કરવા જવું, તો કે એ પપ્પા નોકરીએ જાય। પછી મજૂરી કરવા જવું, તો જતા હોય એની સામે તમારે લખવાનું। પછી લાઇટ બિલ પાણીનું બિલ એ બધું ભરવા જવું, તો કે એ બધું બિલ ભરવાનું પપ્પા ઉપર। પછી છાણ વાસીદું કરવું, તો કે એ મમ્મી કરે। ખેતરમાં ખેતીના કામ કરવા જવું, તો કે કાકા કરે। પછી ઘાસચારો વાઢી લાવવો, તો કે મમ્મી કરે। ગાય ભેંસ દોવા જવું, પછી તો કે મમ્મી કરે। દૂધ ભરાવવા જવું, તો કે કાકા કરે। પછી કબાટનો સામાન ગોઠવવો, તો કે બહેન કરે। પછી સાધન રિપેર કરાવવા, તો કાકા અથવા તો ભાઈ કોઈ પણ જાય। પછી ફ્રીજ સાફ કરવું, તો કે બહેન કરે। પછી બાળકોને તૈયાર કરવા, તો કે મમ્મી કરે। પછી બાળકોને ભણાવવું, તો કે ભાઈ પપ્પા કાકા કોઈ પણ ભણાવે। પછી ભણવું એ કોનું કામ, તો કંઈ કોમેન્ટ કરવાનું તમારે કોનું કામ છે એ। અહીં ખાલી જગ્યા તમને આપેલી છે, આજે કંઈ રહી જતું હોય તો તમારે એ લખવાનું અને કોણ કરે એ ખાસ કોમેન્ટ કરવાની। ખ્યાલ આવી ગયો? પ્રવૃત્તિ નંબર 5 જોઈએ કે શું બને અને શું શું ભાવે। તો તમારે પેન્સિલની મદદથી કરવાનું છે આપણે કામ। શું કરવાનું છે અહીંયા? તો કે નીચે કેટલીક વાનગી આપી છે જે ઘઉં ચોખા મેંદો કે ચણામાંથી બને છે। તમને જે વાનગી ભાવતી હોય તેના પર વર્તુળ દોરો, તથા દૂધમાંથી શું શું બને છે તે તમે વિચારીને લખો। તો ઘઉં છે એમાંથી શું, તો કે લાડવા અને ભાખરી પૂરી થેપલા શકરપારા લાપસી પરોઠા સુખડી શીરો આટલી આઈટમો બને। પણ તમને શું ભાવે છે? તો જો મને ભાવતી વસ્તુ ઉપર મેં રાઉન્ડ કરેલું છે, તો કે ભાખરી ભાવે, પછી શીરો ભાવે, સુખડી ભાવે, લાપસી ભાવે અને શકરપારા ભાવે। આ તો બધાને ભાવે, તમને જે ભાવતું એની ઉપર તમારે રાઉન્ડ કરવાનું અને તમને જે સૌથી વધારે ભાવતી હોય એની ઉપર શું કરવાનું, તો કે એ તમારે કોમેન્ટ કરવાની। પછી ત્યારબાદ છે ચોખા। ચોખામાંથી ઘણી બધી વસ્તુ બને છે, ખારી ભાત ઢોકળા ખીચડી પુલાવ। જો મને જે વસ્તુ ભાવે છે એની ઉપર રાઉન્ડ કર્યું કે પુલાવ ઇડલી ઢોસા ભાત ખીર ઉત્તપમ દૂધપાક આ બધું છે। આમાંથી પણ તમારી ફેવરિટ આઈટમ જે હોય એ ખાસ તમારે કોમેન્ટ કરવાની કે સૌથી વધારે તમને શું ભાવે। પછી ચણા છે, તો એમાંથી મને ચણામાંથી ફાફડા ભાવે, કઢી ગાંઠિયા, પછી મોહનથાળ દાળ લાડુ પૂરણપોળી ભજીયા, આટલી વસ્તુ મારી ફેવરિટ। હવે આટલી વસ્તુ તમારી ફેવરિટ, તો ફેવરિટ હોય તો રાઉન્ડ કરો, એના પછીની બીજી કોઈ પણ હોય તો એ પણ એની ઉપર તમે રાઉન્ડ કરો, અને જે સૌથી વધારે ભાવતી હોય એ તમે કોમેન્ટ કરો। પછી દૂધમાંથી શું બને, તો કે ઘી બને, છાશ દહીં દૂધપાક ખીર મિલ્કશેક, પછી ચીઝ માખણ આ વસ્તુ બધી બને છે। ખ્યાલ આવી ગયો મિત્રો? તો તમારા માટે એક સલાહ છે, જો શક્ય બને તો મેંદાની વાનગી છે એ ઓછી ખાવી, કારણ કે મેંદો જલ્દી પચતો નથી। અને અહીંયા ખાસ વાલી માટે પણ સૂચના આપેલી છે કે આપણું બાળક છે એ લીલા શાકભાજી ફળ વગેરે વધારે ખાય, તો તેને આરોગ્ય માટે સારી વાત કહેવાય। ખ્યાલ આવી ગયો મિત્રો? તો ખાસ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, તમને જે વધારે આઈટમ ભાવતી હોય એ। 11 નંબરની પ્રવૃત્તિ જોઈએ, શબ્દ ચિત્ર। કે ચિત્ર તમને શું આપેલું છે, તો કાંઈ પેન્સિલ લઈને તમારે દોરવાનું છે, એટલે કે મદદ કરવાની છે પેન્સિલની મદદથી। શું? તો કે દોસ્ત આજે આપણે શબ્દ ચિત્ર વાંચતા શીખીશું। અહીં નીચે કેટલાક ચિત્રો આપેલા છે, તમે બરાબર જોશો તો ખ્યાલ આવશે કે તે ચિત્ર નથી પણ શબ્દ પણ લખેલો છે ચિત્રની સાથે સાથે, બરાબર? તો તમે તે શબ્દ વાંચો અને નીચે ખાલી જગ્યામાં લખો। અહીં નીચે જગ્યા આપેલા છે તેમાં પણ તમે શબ્દ ચિત્ર દોરવાની કોશિશ કરો। તો આ છે એ જેમ ઢોલ લખ્યું છે, શું લખ્યું છે? ઢોલ। તમને આકાર બીજો કંઈક લાગશે પણ લખેલું શું છે? ઢોલ। પછી છે તો કે ચોરસ, હરખું આમ દૂરથી જોવો તો ચોરસ જેવું જ લાગે પણ શું લખેલું છે? ચોરસ। પછી છે ચોપડી, ત્યારબાદ છે શું લખેલું, તો કે ઝાડ છે। પછી છે બેટ, પછી આપણે લખેલું શું, તો કે પાંદડું લખેલું છે, અને પછી લખેલું છે દીવો। દીવો દોરેલો લાગે ને દીવો લખેલો લાગે, અહીંયા એક છે એ શું લખેલું છે, તો તમારે ખાસ કોમેન્ટ કરવાનું છે, તમને જોતા ખબર પડી જાય કે શું લખેલું છે અને શું દોરેલું છે, તો ખાસ તમારે કોમેન્ટ કરવાની છે।
त्यारबाद प्रवृत्ति नंबर 12 जुए के चित्र वर्णन एम शू तो अं तमने एक चित्र आपेल आधार नीचेना वक्य मैं जो शब्द अयोग्य होने चेकी नाखो अने तमे सुधारी ने अपने जो साचो शब्द है लखवा तो कि आ शू है तो कि पोपट और बीजो एक शब्द आपेलो ये अपने चेकी नाखो तो आ पोपट है चाँच के चाँच वाँकी हो तो वाँकी रखो बाकी है सीधे छेकी नाखवा पची तो कि चाँच में फोड़ है शू है चाँच में जो तो फोड़ है भाई फूल नहीं एट फूल छेकी नाखो फोड़ अपने राखी त्यारबाद तो गड़ा में काँठलो हो नहीं कहवा तो गड़ा में काँठलो है पाँख है शिंगड़ा न होने शूँ हो पाँख तो आप शिंगड़ा छेकी नाखवा पाँख राखवा पची डाड़ पर बैठो है हाँ तो डाड़ पर बैठो है तो लखवा पी आँख के तो कि गोड़ है माथू गोड़ है पग के तो कि पातड़ा है ते लीला रंगना होय छे ख्याल आवी गयो मित्रों एज रीते आपणे बीजो करवानो छे नीचे तमने आपेलो छे एमां शुं दोरेलो छे ने एना विशे आपणे कीधेलो छे के आ मोर छे मोर ने पोपट नथी ने शुं छे मोर तेनी चांच सीधी छे तमे जोता जशो एटले तमने वधारे ख्याल आवशे तो के ते डाळ पर बैठो छे तो नीचे डाळी पण छे एनी उपर बैठो छे पछी तो के तेनी आँख केवी छे गोळ छे त्यारबाद छे पांचमो के तेनी चांचमां दाणा छे जो दाणा अहीं आपेला छे एमांथी दाणा खाय छे पछी तो के छे तेनुं माथुं केवुं छे तो के गोड़ छे तेना माथा पर कलगी एटले के शिंगणा एटले मां शुं आवशे कलगी आवशे के शिंगणा ई तमारे खास कमेंट करवानी शुं आवे तमारे कहेवानुं एटले खबर पड़े अमने केटला विद्यार्थीओ सांभळे छे अने केटला विद्यार्थीओ होशियार छे पछी तेने पाँख अथवा तो शिंगणा शुं होय ए पण तमारे कहेवानुं बराबर पछी तेना पीछा तेने पीछा छे पूछडी होय तेने शुं होय पीछा अने तेनी आँख केवी छे गोळ छे ख्याल आवी गयो विद्यार्थी मित्रों अने कलर तमारे खास कहेवानो मोरनो कलर केवो होय बराबर प्रवृत्ति नंबर 13 जोईए आपणे के खोराक अने चाँच जोड़ो खोराक अने चाँच जोड़वानी छे तो सामग्री आपणे पेन्सिल लेवानी छे अने कहेवानुं छे के नीचे केटलाक वाक्यो आपेला छे ते वाक्योनी सामे पक्षीनी चाँचना अने पगना केटलाक चित्रो तमने आपेला छे हवे तमे वाक्य वाँचो हवे ते वाक्य जे चाँच के पगने लागू पड़तुं होय त्यां तेनो नंबर लखवानो तो कि पेलू छे के वाँकी चाँच तो फळ खावा माटे पछी नानी अने टूंकी चाँच अनाज खावा माटे लांबी जाडी चाँच तो कि मछली पकड़वाना उपयोग माटे पछी तो कि वाँकी अने अणीवाड़ी चाँच तो कि नाना पक्षी के प्राणी ने पकड़ी अने चीरवा माटे पछी लांबी पातळी चाँच छे के ने तो कि माटीमांथी जीवड़ा वीणवा माटे पछी लांबा पातळा पग तो कि पाणीमां शिकार पकड़वा माटे उपयोगी अने सातमुं छे के अणीदार અને નખવાળા મજબૂત પગ છે શું તો કે શિકારી પકડવા માટે હવે જો જેની નીચે જે નંબર યોગ્ય છે એ નીચે તમને નંબર આપેલ જ છે એક નંબર તમારા માટે બાકી રાખ્યો છે ને એ નંબર તમારે ખાસ કોમેન્ટ કરવાનો છે તમે જોશો ખબર પડી જશે કયો નંબર બાકી છે એ તમારે કોમેન્ટ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો તમારી જે પ્રવૃત્તિ હતી અહીંયા પૂરી થઈ ગઈ આવી રીતે બીજા બધા ધોરણ છે અને બીજી બધી પ્રવૃત્તિ છે એ ઓલરેડી અપલોડ થઈ જ ગઈ છે તો એને જોવા માટે તમારે શું કરવાનું તો કે ડિજિટલ વિદ્યાલયમાં સર્ચ કરી અને એમાં પ્લેલિસ્ટમાં જવાનું પ્લેલિસ્ટમાં જઈને તમારું ધોરણ સિલેક્ટ કરી અને તમારી પ્રવૃત્તિ બધી જોઈ લેવાની અને તમારા મિત્રોને શેર પણ કરવાની જેથી એ પણ સારી સારી પ્રવૃત્તિની મજા માણી શકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરો એમાં એક કોમેન્ટ કરો અને તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાઇકનને દબાવી દો જેથી કરીને બીજી બધી નોટિફિકેશન છે એ તમને મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો આવજો જય હિન્દ જય ભારત